दर्शक मित्रों, हूँ सुनील पटेल, आप जो रहा छो वडोदरा इमेज वेब न्यूज चैनल। कमिश्नर श्री युवक सेवा अने सांस्कृतिक प्रवृत्ति गांधीनगर द्वारा आयोजित जिला रमतगमत अधिकारी कचेरी वडोदरा शहर द्वारा संचालित शालाकीय रमतोत्सव अंडर 19 भाइयों बहनों की जिला कक्षा की एथलेटिक्स स्पर्धा 2021 मांजरपुर स्पोर्ट्स कॉम्प्लेक्स में योजाई, जेमा खूब उत्साहभेर भाइयों अने बहनों भाग लीधो हतो। जेमा 100 मीटर, 200 मीटर, 400 मीटर, 800 मीटर, 1500 मीटर जेवी दौड़, तेमज लांबी कूद, ऊंची कूद, घोड़ा फेंक, चक्र फेंक, बर्छी फेंक जेवी इवेंट में खूब ज उत्साह भाग लेता जोवा मळ्या हता। જ્યારથી ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જાવેલિન થ્રોમાં 87.58 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, જેને લઈને જાવેલિન થ્રો ઇવેન્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા જોવા મળ્યા હતા। આ સમગ્ર સ્પર્ધાનું આયોજન એથ્લેટિક્સના કન્વીનર સાજિદ મંસૂરી દ્વારા કરવામાં આવેલ। આજરોજ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા રમતગમત અધિકારીની અધ્યક્ષતામાં અંડર 19 SJ5 સ્પર્ધા માટેની જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા અહીંયા અત્યારે યોજવામાં આવેલી છે, અને આ સ્પર્ધામાં બરોડાની વિવિધ શાળાઓમાંથી અંદાજે 150 થી 200 ખેલાડીઓ ભાગ લીધેલો છે, અને રનિંગ, જમ્પિંગ અને થ્રોઈંગ ઇવેન્ટની અલગ અલગ સ્પર્ધાઓમાં ખેલાડીઓ પોતાનું કૌવત બતાવ્યું છે, અને આમાં જે વિજેતા ખેલાડી છે તેમનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સના આધારે આ ખેલાડીઓને રાજ્યકક્ષાની સ્પર્ધા જ્યારે યોજવામાં આવશે એ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ખેલાડીઓને ક્વોલિફાય કરવામાં આવશે। આ સ્પર્ધામાં ખેલાડીઓ ઘણું જ સારું પ્રદર્શન કર્યું છે, અને કોવિડ આપણે બધા જાણીએ છીએ કે કોવિડના સમયમાં ગ્રાઉન્ડ બંધ હતા અને ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે જગ્યા નહોતી મળતી, પણ અત્યારે પાછલા 2 મહિનાથી કોવિડના કેસો ઓછા થવાથી ખેલાડીઓ ગ્રાઉન્ડ પર આવતા થયા છે અને પોતાનું કૌવત ગ્રાઉન્ડ પર બી બતાવવાનું શરૂ કર્યું છે, અને આશા છે કે આવનારા દિવસોમાં ખેલાડીઓ વધારે સારી પ્રેક્ટિસ કરી અને
સારું પરફોર્મન્સ કરી અને વડોદરાનું નામ રોશન કરશે. આ સમગ્ર સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારી શ્રી કેતુલ મહેરિયાના માર્ગદર્શનમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધા દરમિયાન અમૂલ ડેરીના 75 વર્ષ પૂર્ણ થયેલ હોય અમૂલ ડેરી તરફથી દરેક ખેલાડીઓને અમૂલ મિલ્ક ફ્લેવર આપવામાં આવેલ અને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવેલ. બહુ છોટે સે ચાલુ હુઈ થી ઓર આજ ઉસકા 75 યર્સ હમ કમ્પ્લીટ કર રહે હૈ યે સંસ્થા કે. इसी तरह से एक अमूल मूवमेंट भी साथ साथ में पैरेलल चल रहा है. मैं कहूँगा कि इंडिया के अंदर, भारत के अंदर एक भारत और बसता है जिसको हम बोल सकते हैं अमूल, जिसका फिलॉसफी, जिसके अंदर लोग सभी धर्म के, सभी कास्ट के लोग, हम लोग इससे जुड़े हुए हैं. और हमारे जो फार्मर्स भाई लोग हैं, खेडूत भाई लोग हैं, जो कि गरीब महिलाएँ भी हैं, कई घर हमारे इसमें सर्वाइव हो रहे हैं, चल रहे हैं, तो कई बार कई बच्चों को मालूम भी नहीं होता है कि अमूल क्या है. बस एक कंपनी है और चल रही है, तो ऐसा नहीं है. एक मूवमेंट है जो चल रहा है, जिसको इकोनॉमिकली हम उसको प्रोग्रेसिव वे में आगे बढ़ रहे हैं. तो आप सभी को मेरी, जो आज सिलेक्ट हुए हैं उन लोगों को भी मेरी शुभकामनाएं, और जो नहीं हुए वो और आगे बढ़ेंगे. ऐसे मैं भी मेरा बता दूँ, मैं ऐसे 26 साल से अमूल में हूँ और मैं भी स्पोर्ट्स में था. मैं एक्चुअली इंदौर में रहा हूँ, वहाँ पे हम योगा वगैरह में थे जब, तो नेशनल हमारे ये होते थे, तो 3 नेशनल्स में भी जाके आए. तो मैं खुद भी पर्सनल इंटरेस्ट लेता हूँ इसमें. तो आपके जिस